ડીસાથી ભીલડી નેશનલ હાઈવે 27 પર છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સુમારે વાહન ચાલકોને લૂંટતી ટોળકી સક્રિય બની છે, જેને લઈને વાહન ચાલકો લૂંટનો વારોનો ભોગ બની રહ્યા છે। ડીસાથી ભીલડી નેશનલ હાઈવે 27 પર છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સુમારે વાહન ચાલકોને લૂંટતી ટોળકી સક્રિય છે, જેને લઈને વાહન ચાલકો લૂંટનો વારંવાર ભોગ બની રહ્યા છે। તાજેતરમાં ભીલડીથી પોતાનું પિકઅપ ડાલુ લઈને જઈ રહેલા મુકેશભાઈ મહાદેવભાઈ સોલંકી ગામ જૂના નેસડા તાલુકો ડીસા પોતાનું ડાલુ લઈને ડીસા જઈ રહ્યા હતા। તે દરમિયાન 27 તારીખે રાત્રિના સુમારે લોરવાડા અને વડાવડ વચ્ચે તેમના ડાલામાં ડીઝલ થઈ રહેલું હોય, જે રોડની સાઈડમાં ઊભા રહ્યા હતા। તે દરમિયાન કોઈ અજાણી એસમો બાઇક ચાલક આવીને પૂછ્યું છે કે ક્યાં જવું છે, પહેલાં પેટ્રોલ પંપ પર જવું છે તો લઈ જવું બાઇકમાં બેસાડી એકાંતમાં અંધારામાં લઈ જઈને રોડની સાઈડમાં લઈ જઈ છોરો બતાવીને એક મોબાઈલ કિંમત અંદાજે 8,450 રોકડા લઈ ફરાર થઈ ગયા હતા। બીજો બનાવ રાજસ્થાનના વતની અને ભીલડીમાં આઈસ્ક્રીમનો ધંધો કરતા માળી કલ્પેશભાઈ રાત્રિના સુમારે પોતાના સંબંધીને ડીસા બાઇક પર લેવા જઈ રહ્યા હતા। તે દરમિયાન વડાવલ અને લોરવાડા પાટિયા વચ્ચે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બાઇક ચાલકને લાકડી વડે ઊભું રાખી બાઇકને કાગળ તેમજ આધાર કાર્ડ માંગતા એકાંતમાં લઈ જઈ રોડની સાઈડમાં અંધારામાં લઈ જઈ છરો બતાવીને 100 રૂપિયા રોકડા મોબાઈલ કિંમત 10,000 અંદાજે લઈ જઈ ફરાર થઈ ગયા હતા। છેલ્લા કેટલાક સમયથી વડાવળ અને લોરવાડા હાઈવે વચ્ચે રાત્રિના સુમારે વાહન ચાલકોની આ ટોળકી ટાર્ગેટ બનાવી લૂંટી રહી છે। વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે નવા વરાયેલા પીએસઆઈ આરજી ચૌધરી આ લૂંટારૂ ટોળકીને ઝડપી લેવામાં આવે તેવી માંગ છે। બરાબર, ટાટાનો શોરૂમ એટલે ડીઝલ થઈ રહ્યું છે, પછી હું ઓલી સાઈડ જઈ હેડ તો જતો ડીઝલ લેવા જતો, એટલે બે જણા બાઈક લઈને આવ્યા, મને કીધું એટલે જાવ, મૂકી ડીઝલ થઈ રહ્યું છે લેવા જવું છે, ચોકી બેસી જાઓ બાઇકમાં બેસી જાય, એટલે લઈ ગયા મને સેટ, લઈ ગયા મારા મોબાઈલ ને પાકેટ ને લઈ ગયા હતા, પાકેટ પાછું આવ્યું પૈસા કાઢી, પાકેટ માં કેટલા પૈસા હતા? 450 રૂપિયા જેવું। અચ્છા, એ મોબાઈલ કઈ કંપની નો? ઓપ્પો નો। કેટલા રૂપિયા નો? 8-10 હજાર નો મોબાઈલ હતો। તમે જો દાદા હતા? હું તો ડીસા દાદા, ડીસા તરફ દાદા, બિરડી હતી। કેટલા બના બન્યા? આ બન્યો જે આપડા જે ટાટા નો શોરૂમ છે ને, એ તો ગાડી ડીઝલ થઈ, પણ પછી વડાવડ તો જતો, હા વડાવડ છે, હા બરાબર। કેટલા રૂપિયા હતા? 450 રૂપિયા। અને મોબાઈલ? તમારું નામ? મારું નામ મુકેશભાઈ મહાદેવભાઈ, સોલંકી। સંજય સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા।